ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ ભગાભાઈ બારડની આગેવાની હેઠળ કોંગ્રેસે કાર્યાલય ખાતે સવારથી સાંજ સુધી ધરણાનો કાર્યક્રમ વાંકવામાં આવ્યો હતો, જેમાં તાલુકા સોમનાથના ધારાસભ્યો સહિત કોંગી આગેવાનો બહોળી સંખ્યામાં જોડાઈને મામલતદારને આવેદન આપ્યું હતું, જેમાં ખેડૂતોના દેવા માફ, પાક વીમો, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો સહિતના મુદ્દાઓ અંગે ઘટતું કરવા માંગ કરવામાં આવી હતી। જ્યારે કેશોદમાં શહેર અને તાલુકા કોંગ્રેસે રાજ્ય સરકારની નિષ્ફળતા વિરુદ્ધમાં કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ મામલતદાર કચેરીએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી રજૂઆત કરી હતી। ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકશાહી બચાવો અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઠેર ઠેર મામલતદાર, નાયબ કલેક્ટર, તાલુકા અને જિલ્લા લેવલ ઉપર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। ત્યારે ડભોઈ સેવા સદન ખાતે સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ આવે અને સરકાર સુધી વાત પહોંચે તેવી માંગણી અને લાગણી મામલતદાર સામે મૂકી હતી। આ પ્રસંગે પ્રહલાદભાઈ પટેલ, ક્રાંતિભાઈ મહેતા, ભૂપેન્દ્રભાઈ પટેલ, કોંગ્રેસના કાર્યકરો તેમજ નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। મુખ્ય મુદ્દો છે લોકશાહી બચાવવા માટે, જે આજે હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠો છે એને કોઈ પણ જાતની આ સરકાર દ્વારા પરમિશન આપવામાં આવતી નથી, તે સદંતર ગેરવ્યાજબી છે। આજે પોતાનો અવાજ રજૂ કરવાનો દરેકને હક છે। ને બીજું કે ખેડૂતોનો મુખ્ય મુદ્દો છે કે ખેડૂતોનું દેવું માફ કરો। આજે ગુજરાતની અંદર કેટલાય કિસાનો આત્મહત્યા કરીને પોતાનું જીવાદોરી ટૂંકાવી દે છે, તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, જીએસટી નાબૂદ કરે। આજે ગુજરાત રાજ્ય એક એવું છે કે અહીંયા ટેક્સ લેવામાં આવે છે, બીજા કોઈ રાજ્યમાં ટેક્સ લેવામાં આવતો નથી। ને વરસાદ ખેંચાતો હોય તેઓને 14 કલાક વીજળી મળે અને દિવસે વીજળી મળે, આવી અમારી મુખ્યત્વે માગણીઓ છે।